આ તરફ જામનગરના વોર્ડ નંબર સોળમાં આવેલ વ્રજ ત્રણ સોસાયટીનો મુખ્ય માર્ગ ખુલ્લો કરવા સ્થાનિક રહીશો દ્વારા માંગ કરાઈ છે અને એક વખત કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યાં વસવાટ કરતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો હજી પણ કરી રહ્યા છે આપણે અત્યારે જે સીસી રોડનું અમારે કામ ચાલુ છે અને રસ્તામાં નાના બાળકો અને મોટા કે મોટી ઉંમરમાં જઈ શકે એવી પરિસ્થિતિ છે ને આગળ રસ્તાનું દબાણ છે ઓલરેડી નકશોમાં આ રસ્તો રહ્યો એ અમારા નકશામાં છે અને પ્લાનમાંય છે એ લોકોએ દબાણ કરી દીધું છે અને હવે એ રસ્તો ખોલવા બાબતે આપણે અને કોર્પોરેશનમાં અમે ત્રણ વાર રજૂઆત કરી છે કમિશનર સાહેબને મળ્યા હતા એને કીધું કે ભાઈ એનું ડિસિઝન લેશું બાબતમાં જવાબ નથી અમારે રસ્તાનો છે અમે સોસાયટી લીધી ત્યારે એમ કીધું હતું કે આ રસ્તો ખુલ્લો છે પણ હવે અમે આજ પાંચ વર્ષ ત્યાં રહીએ છીએ અને અમારી અઢીસો જણાની તો વસ્તી છે જ અઢીસો વ્યક્તિ રહીએ છીએ અઢીસો જણાને એટલો પ્રોબ્લેમ થાય છે કે આ રસ્તો બંધ છે આ બાજુથી બંધ આ બાજુથી બંધ ત્રણ થી રસ્તો બંધ અમારો એક રસ્તો નાનો જ ખુલ્લો છે પણ ઈ શેરીવાળાએ પણ આડા વાહનો રાખી દે છે ત્યારે અમારે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલર હોય એટલું ધીમે ધીમે કરીને ચલાવવું પડે અમે મોટી ઉંમરના ગાડી લઈને નીકળીએ છીએ તો કીર્તિપાન સુધી જવામાં અમને એટલો ત્રાસ થઈ જાય છે ભાઈ કે કોઈ એની સીમા નથી અમારા છોકરાઓ નીકળતા હોય તોય અમને ડર લાગતો હોય છે કે ગારો કીચડ બીજું આ રસ્તાનું નવો કામ ચાલે છે સીસી રોડનું તો એ પણ હજી એનું ધીમે ધીમે કામ ચાલે છે તો અમારે તો અત્યારે શું કરવું એમ અમારી માગણી છે કે રસ્તો ખુલે તો કંઈક અમારો પ્રશ્ન હલ થાય રસ્તો અહીંયાથી ખુલે તો સીધો અમારે રોડ જઈ શકીએ સામે રોડ સામથી જઈ શકીએ એમ